ચલો સ્વાધ્યાય ત્રણ સેક્શન ઈ દાખલા નંબર ચાર મોટે ભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે દાખલો, એટલે ધ્યાનથી જોજો. અંદર એક ઉત્પાદન એકમમાં કામ કરતા કામદારોનું સરેરાશ માસિક વેતન, સરેરાશ એટલે મધ્ય, તો મધ્યક ને કહેવાય મ્યુ. ચલો મ્યુ કેટલો આપ્યો છે? 10,000. તેમનું પ્રમાણિત વિચલન એટલે સિગ્મા કેટલું? 2,000. તો બે સવાલ છે. પહેલો સવાલ, કારીગરોનું સરેરાશ માસિક વેતન પ્રામાણ્ય વિતરણને અનુસરે. મેં કીધું તું જે માહિતી પ્રામાણ્ય વિતરણને અનુસરે એ તમારા માટે રકમમાં શું કહેવાય? એક્સ કહેવાય. તો બોલો કઈ માહિતી? તો કે કારીગરોનું સરેરાશ માસિક વેતન, કારીગરોનું સરેરાશ. આ રકમમાં તમારા માટે શું કહેવાય? એક્સ કહેવાય. હવે જો રકમ અહીંથી શરૂ થાય તમારું. પહેલું, તેમ ધારીને સૌથી ઓછું, પહેલો સવાલ છે, સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન. અને બીજો સવાલ, સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતનનું અનુમાન કરો. યાદ રાખજો, ખૂબ જ અગત્યનો દાખલો છે. તમને અહીંયા લઘુત્તમ વેતન અને મહત્તમ વેતન કીધું છે. ઘણી વાર કે છે કારીગરોની અધસીમા, કારીગરોની ઉધ્વસીમા. હવે આમાં કરવાનું શું હોય? અગાઉના તમે દાખલા ગણ્યામાં તો તમને તરત ખબર પડી ગયેલી. આમાં ધ્યાનથી જોજો. સૌથી ઓછું એટલે કયો શબ્દ આવ્યો? થી ઓછું વેતન ધરાવતા કેટલા ટકા? 20%. કામદારોનું મહત્તમ વેતન મેળવવાનું, તો ધારી લેવાનું મહત્તમ વેતન કયું છે? X1 છે. મહત્તમ વેતન કયું છે? X1. તમને એમ કે કારીગરોની અધસીમા મેળવો તો શું ધારવાનું? X1. કારીગરોની ઉધ્વસીમા મેળવો તો શું ધારવાનું? X1. આ યાદ રાખજો. હવે આને સંકેતમાં જેને લખતા આવડશે એને દાખલો આવડશે. બોલો, કારીગરોનું સરેરાશ માસિક વેતન દેખાય, એને હું ધારેલું છે એક્સ. આપણી જ મેળવવાનું છે. જો કામદારોનું મહત્તમ વેતન, ધારો કે દાખલામાં એક્સ શું કરવાનો છે? મેળવવાનો. અત્યાર સુધી તમને એક્સ શું કરતા હતા? આપી દેતા હતા. આ વખતે એક્સ તમારે મેળવવાનો છે. તો જાણતી જોજો. અને સંકેતમાં હું લખાય પી ઓફ, બોલો હું લખાય એક્સ. કયો શબ્દ છે? શું આવે? લેસ ધેન ઇક્વલ ટુ. 500 થી ઓછું કીધું? 1,000 થી ઓછું કીધું? નહીં. વેતન ખબર નથી તો ન્યા હું લખાય એક્સ વન. એટલાથી ઓછું વેતન એવા કેટલા ટકા છે? 20. તો ટકા વર એટલે 20 ના છેદમાં કેટલા લખાય? 100 = 0.2. તમે જે કાલ દાખલા નંબર 7 અને જે 8 ગણેલો ને એ રીતનો દાખલો છે. કોઈ ફેરફાર નથી એમાં. તમને સીધું હું આપ્યું હતું, યાદ હોય તો, ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z1 = 0.75. યાદ છે? આપણે એવું બોલતા હતા. સંભાવના આપી છે, જુઓ 0.5 કરતા મોટી કે નાની? તો આમાંથી 0.5 શું કરતા હતા? 12. જે આવે એનું શું જોતા હતા? ઉલટું જોવો. એટલે કોની કિંમત મળે? ઝેડ ની. અને ઝેડ ની કિંમત મળે એટલે એક્સ ની કિંમત મળી જાય. આ દાખલો સેમ ઈ જ છે, પણ અત્યારે તમને વાક્ય આપ્યું, જો હમણાં તમને સમજ પડી છે. અત્યારે માહિતી કયા સ્વરૂપમાં છે? ફરીથી યાદ રાખજો, ટકાવારી આપી હોય એટલે યાદ રાખવાનું, સંભાવના આપેલી હોય.
ટકાવારી હોય એટલે હું આપેલું હોય સંભાવના, તો માહિતી કયા સ્વરૂપમાં હતી એને કયા સ્વરૂપમાં ફેરવવાની, ઝેડ ને. તો લખાય એક્સ વન, બોલો કિંમત ખબર છે, કોઈ સ્મોલ લખે તોય ચાલે, બોલો કિંમત ખબર નથી. તો લખાય એક્સ વન ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ ના સ્વરૂપમાં ફેરવતા. ઘરે આની પ્રેક્ટિસ કરજો આજે. ચાલો ઝેડ ના સ્વરૂપમાં ફેરવ એટલે લખાય ઝેડ વન બરાબર એક્સ વન માઇનસ મ્યુ છેદમાં, ધ્યાનથી જોજો. આ ચાર માંથી ત્રણ કિંમત ખબર હોય ને, ત્રણ તો કોઈ પણ કિંમત મળે, જોજો. હવે બોલો એક્સ વન ખબર છે, નહીં એક્સ વન તો શું કરવાનો છે, મેળવવાનો. ચાલો મ્યુ ખબર છે કેટલો, સિગ્મા ખબર છે કેટલો. વિદ્યાર્થી મિત્ર તમારે શું મેળવવાનું છે, એક્સ વન. તો એક્સ વન ક્યારે મળશે, તો કે દાખલામાં તમને શું મળશે, ઝેડ વન. ઝેડ વન મળે ને એટલે એક્સ વન મળી જાય. આ યાદ રાખજો, દરેકમાં હવે આ રીતના દાખલા આવશે. અત્યાર સુધી તમને એક્સ ની કિંમત આપતા હતા એટલે ઝેડ ની કિંમત તમને મળી જતી. બોલો અહીંયા કિંમત મળી નહીં, તો આને શું લખાય ધ્યાનથી જોજો. આ ઝેડ વન નું તમને મળ્યું, કિંમત મળી નથી. કોઈ અહીંયા નીચે કિંમત મૂકે તો ચાલે. હવે આપણે સંકેતમાં જો આ રીતે લખાય, બોલો એક્સ ની બદલે હું લખ્યું ઝેડ, બોલો લેસ ધેન ઇક્વલ ટુ ના, લેસ ધેન ઇક્વલ. બોલો એક્સ વન ની કિંમત મૂકી તો ઝેડ વન ની કિંમત મળી તમને, ના અત્યાર સુધી મળતી હતી, હવે મળી નથી. તો અહીંયા હું લખાય ઝેડ વન. બોલો એવા કેટલા ટકા છે, તો કે 20%, એટલે 0.2 જે રકમ તમારી સેમ હવે થઈ. હવે કાલે હું તમને શીખવાડતો હતો, બોલો સંભાવના 0.5 કરતા મોટી કે નાની, તો 0.5 માંથી શું કરવાના, બાર. કેટલા આવે એનું કોષ્ટકમાં ક્યાં જોવાનું, ઉલટું. એટલે કોની કિંમત મળશે, ઝેડ વન. ઝેડ વન ની મળે એટલે કોની મળી જાય, એક્સ વન. પણ કાલ તમને એટલી ખબર પડતી હતી, અહીંયા ધ્યાન આપો, લખવાની લીટી દોરવાની શરૂઆત ક્યાંથી કરવી ની તમને આપતા હતા. ન્યાય એવું લખતા હતા ડાબી બાજુથી, ન્યાય એવું લખતા હતા જમણી બાજુથી. અહીં એવું નથી લખ્યું જો, પણ તમને મેં કીધું તું કયો શબ્દ છે, એટલે કઈ બાજુથી થાય, ડાબી બાજુથી થાય. ને કોની લીટી દોરવાની, 0.2 ની દોરવાની છે. તો આપણે આકૃતિ દોરીએ એટલે તમને સમજ પડે. બોલો અહીં લખાય ઝેડ બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ફરીથી સમજો, આ વખતે કિંમતની લીટી નથી દોરતા, સંભાવનાની. ગણાવો 0.2 ને દોરી દે પ્લસ, કોની દોરવાની છે, સંભાવના. બોલો આનો મતલબ થાય થી ઓછા એટલે કઈ બાજુથી શરૂઆત થાય, ડાબી બાજુથી થાય. તો ડાબી બાજુથી કઈ લીટી, તો કે 0.2. તો અહીંયા આવે આ કે ના, લખાય ઝેડ વન. હવે મેં કીધું હતું આ 0.2 તો તમને આપેલું છે. આ કહેવાય 0.2, આ કહેવાય, આ કહેવાય. હા હવે બરાબર સમજો, આ તમને આપેલું છે, આ કેટલું, 0.2. તમારે કોની કિંમત જોઈ, ઝેડ વન ની. તો આ ભાગ ખબર હોય ને તો ઝેડ વન મળે. તો આપણે તમને કીધું તું, હવે આપણે એક વાક્ય બોલતા હતા 0.5 કરતા મોટી કે નાની, તો મેં કીધું તું 0.5 માંથી 0.2 શું કરવાનું, બાદ. એટલે 0.3 એટલે કેટલા થાય, 3000 થાય. તો આ ભાગ મેળવવો હોય તો આ તમને ખબર, આ કેટલું હોય, 0.3 હોય. આનું કોષ્ટકમાં શું જોવાનું, ઉલટું જોવાનું. તો ઉપર મેં કીધું તું લખવાનું છે, બોલો 0.5 આકૃતિમાં 0.5 ક્યાંથી ક્યાં સુધી હોય, માઇનસ ઇન્ફિનિટી સુધી ગયું હોય, 0. તો માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 0. અહીંથી આટલો ભાગ 0.5 હોય, એમાં આટલો ભાગ તો તમને શું કરેલો છે, આપેલો છે. તો આ કેટલો, 0.2. તો આ કેટલો હોય, 0.3 હોય. એનું ઉલટું જોવાનું એટલે માઇનસ. બોલો કોનો, 0.2 તો આપ્યું જ છે, જો અહીંયા ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ ને
कोष्टक मा उल्टी रीते जोता। चलो डायरेक्ट 3000 नहीं मळे, कोनी कोनी वच्चे आवे छे जो। बोलो 0.29 અને 0.30। તો વિદ્યાર્થી મિત્રો આ 3000 કોષ્ટકમાં જોશો ઉલટું તો ડાયરેક્ટ નહીં મળે, ન મળે તો 3000 ની નજીકનો આંકડો કયો અને એનથી જરા દૂરનો આંકડો કયો તો આ બે આવે। ચાલો મેં તમને શીખવાડ્યું તો 0.29 બેનો સરવાળો 0.84 0.85 રેડી। ચાલો બે નો સરેરાશ એટલે 0.845। ચાલો આ બે ની સરેરાશ 3009 આ રીતે આવે રેડી। આ જોતા મેં તમને શીખવાડ્યું છે, એ આવડશે તો દાખલો આવડશે। હવે કોનું આપણે કોષ્ટકમાં જોયું તો પેલા અહીંયા જોવાનું 3000 છે ના, તો હવે 3000 ની નજીક 2995 આવે, 3023 આવે કે 3009 આવે? આ એની નજીક છે એટલે Z1 બરાબર કેટલા આવે? 0.84 યાદ રાખજો, 0.3000 ને ઉલટી રીતે જોતા નજીકનો ક્ષેત્રફળ આ ન લખો તો ચાલે, બોલો કયું મળે છે? 0.2995 મળે છે। તેથી બોલો Z1 બરાબર કેટલું આવશે? 0.84। હવે આ પ્લસ છે કે માઇનસ છે એ તમારી લીટી પરથી તમને ખબર પડે। આ લીટી ક્યાં છે? Z1 ની ડાબી બાજુ, તો અહીં લખાય Z1 ની કિંમત બોલો ડાબી બાજુ હોવાથી, બોલો જવાબ કેવો આવે? માઇનસ। આ તો કોણ મળ્યું? Z1 મળ્યો, તમારે તો કોણ જોઈ? X1। હવે આમાં કિંમત મૂકો ને એટલે તમારો દાખલો થાય, જોઈજો અહીંયા બોલો Z1 બરાબર X1 માઇનસ 10000 છેદમાં 2000। ચલો આની કિંમત ખબર નહોતી, મળી કેટલી? માઇનસ 0.84। X1 ના X1 10000 ના, ચલો 2000 ના, ચલો ભાગાકારમાં સામે જઈ દો, કેલ્શિયમમાં બોલજો માઇનસ કેટલા આવશે? 1680 બરાબર ના બરાબર X1 માઇનસ 10000। આપણે કોની કિંમત જોઈ? X1 પ્લસ માં હોવો જોઈએ છે, તો એનારી કોણ છે? કેવા આ બાજુ આવે તો માઇનસ 1680 વત્તા 10000 બરાબર X1, માટે X1 બરાબર 8320। એકમ તમને રૂપિયા આપ્યો છે તો રૂપિયા લખવાનો, છેલ્લે વાક્ય ફરજિયાત લખવાનું। તેથી બોલો વાક્ય શું હતું? સૌથી ઓછું વેતન ધરાવતા 20% કામદારોનું મહત્તમ વેતન રૂપિયા 8320 મળે। આ દાખલો સેમ દાખલો એ છે, કાલે તમને જે 7મો ને 8મો દાખલો ગણાવ્યો એ જ દાખલા છે, પણ ખાલી આ વાક્ય આપ્યું છે એના પરથી આ તમને લખતા આવડવું જોઈએ। ચાલો એમાં બીજો છે, ચાલો એમાં બીજો છે, બોલો વાક્ય શું કીધું છે? જો સૌથી વધુ, યાદ રાખજો સૌથી વધુ બોલો વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન બોલો X2 છે। અહીંયા X1 ધારું તો આવું ધારી લેવાનું X2, કોઈ X1 ધારે તોય ચાલે। મેં તમને કીધું તું અધસીમા કહેતો હોય X1, ઉધ્વસીમા કહેતો હોય X1,
મહત્તમ વેતન કહેતો હોય એક્સ વન, લઘુત્તમ વેતન કહેતો હોય એક્સ વન, ધારવાનું છે. ચાલો ફરીથી સંકેતમાં બોલો, વેતન, વેતન એટલે આપણે ધારેલું છે કોણ, એક્સ. માહિતી એક્સ ના સ્વરૂપમાં છે એટલે એક્સ જ આવે. કયો શબ્દ છે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ. કેટલા થી વધુ ખબર નથી, એટલે જ્યાં એક્સ ટુ એવા કેટલા ટકા? 10^100. 5 કરતા મોટી કે નાની? 0.5 માંથી શું કરવાના? કેટલા આવે એનું શું જોવાનું? લખવાનું પડે ઝેડ વન. અને ઝેડ વન મળે એટલે એક્સ વન ઘટતો હોય તો એક્સ વન મળે, મ્યુ ઘટતો હોય તો મ્યુ મળે, સિગ્મા ઘટતો હોય તો સિગ્મા મળે. દાખલો એકનો એક જ છે. એટલે જેને સેક્શન ડી માં 7મો અને 8મો આવડશે એને નવું કઈ નથી, ખાલી આ આના પરથી આ લખતા આવડવું જોઈએ. એટલે દાખલો છેલ્લે જો અહીંથી સરખો થઈ જાય, બધા દાખલા અહીંથી સરખા થઈ જાય. ચાલો બોલો કયા સ્વરૂપમાં છે માહિતી? લખાય એક્સ ટુ ને પ્રામાણ્ય ચલ. હવે ડાયરેક્ટ લખી દઉં છું, ઝેડ ટુ બરાબર એક્સ ટુ. ચલો એક્સ ટુ ખબર, ન્યુ સિગ્મા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કિંમત જ અહીંયા મૂકી દઈશું, જગ્યા મૂકી દઈએ. તમારે પરીક્ષામાં એમ જ કરવાનું, કિંમત અહીંયા મૂકી દેવાની. તો બોલો એક્સ માંથી કયા સ્વરૂપમાં ફેરવું? ઝેડ. તો અહીંયા લખાય પી ઓફ. બોલો હું લખાય એક્સ ની બદલે ઝેડ. ગ્રેટર દેન. બોલો એક્સ ની, એક્સ ટુ ની કિંમત ખબર, એટલે ઝેડ ટુ ની મળે. ત્યાં લખાય ઝેડ ટુ બરાબર 0. આવી જજો, ખાલી નિશાનીમાં ફેર છે, બાકી કોઈ ફેર નહીં. અહીંથી હવે આકૃતિ દોરવાની. હવે આકૃતિ દોરાય. ચાલો એક્ઝેટ વચ્ચે ઝેડ બરાબર 0 માઇનસ પ્લસ. કોની લીટી દોરવાની? 0.1 ની. બોલો આનો મતલબ થાય જમણી બાજુ, જમણી બાજુથી શરૂ કરવાની સંભાવનાની દોરવાની છે. આ યાદ રાખવાનું. બોલો જમણી બાજુ એટલે પ્લસ ઇન્ફિનિટિવ અહીંયા દોરાય. આ કિંમત છે, કિંમત હોય તો અહીંથી દોરો છો તમે. આ તો સંભાવના એટલે અહીંથી શરૂ થાય. 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 6, 7, 8, 9, 1. આ બધી ક્ષેત્રફળ એક જ થાય અને આ બધી ક્ષેત્રફળ એક જ થાય. આપણે 0.1 જમણી બાજુ એટલે અહીંયા આવશે, ત્યાં હું લખવાનું ઝેડ ટુ. યાદ રાખજો, કિંમત આપતા હતા ત્યારે જે મેળવવાનું હોય ત્યાં લીટા મારતા હતા. આમાં ઊંધું છે, જ્યાં આપેલું હોય ને ત્યાં લીટા આવશે. એટલે 0.1 એટલે આ ભાગ તમને શું કરેલો છે? આપેલો. આમાં મેં તમને કીધું હતું જ્યાં લીટી દોરો ત્યાંથી જમણી બાજુ, આ લીટી દોરો ત્યાંથી જમણી બાજુનું શું કરેલું છે? આપેલ. તમારે કોની કિંમત જોઈ? ઝેડ ટુ. ઝેડ ટુ ની. તો આ ભાગ તમને ખબર હોય એટલો. તો બોલો અહીંયા કેટલા હશે? આ 0.4 હોય. આનું ઉલટું જોવો ને એટલે તમને ઝેડ વન મળે. કેમ ખબર પડી 0.4? તો અહીંથી અહીંયા કેટલું હોય? 0.5. એમાંથી આ શું કરી દેવાનું? બાદ. તો મેં તમને એટલે જ કીધું હતું, એક લીટી છોડવાની અને પહેલા લખવાનું 0.5 માઇનસ 0.1 એટલે કેટલું આવે? 0.4. 4000 ને કોષ્ટકમાં ઉલટી રીતે જોતા. ચાલો એ પછી જોઈએ, પહેલા ઉપરનું લખવાનું છે, એ બાકી નો રહી જાય એ જોવાનું. ચાલો આમાં 0.5 ક્યાં સુધી, ક્યાં સુધી હોય? 0 < ઇક્વલ ટુ z < ઇન્ફિનિટી. ના ઇક્વલ ટુ આવશે ના. એમાંથી શું કરવાનું? બાદ. કોને બાદ કરવાનું? બધું એનું આપવું જશે. મેં કીધું દર વખતે કોનું લખવાનું આવશે? 0.5 નું જ આવશે. એક તો ઉપર આપેલું જ હશે. બોલો હું લખાય z > ઇક્વલ ટુ z2. બોલો 4000 ડાયરેક્ટ મળશે. તો
બોલો કોની કોની વચ્ચે આવે એક સાથે નો બોલતા હાલ એકદમ ધીમે થી બોલજો 0.39 97 40 15 આ બે ની વચ્ચે આવે તો ચાલો આનું તમે જોયો છે બે નો સરવાળો 1.28 બે નો સરવાળો ભાગ્યા બે 1.285 ચાલો આ બે નો સરવાળો ભાગ્યા બે 4006 શું કરવાનો બે નો સરવાળો ભાગ્યા બે હવે તમારે જોવાનું કોનું જોયું તું 4000 પેલામાં ક્યાં 4000 છે તો 4000 ની નજીક નો આંકડો કયો હોય આ હોય જો આ 3 પોઈન્ટ નજીક દૂર છે આ 15 પોઈન્ટ દૂર અને આ 6 પોઈન્ટ દૂર તો આ તમારો નજીક કહેવાય એટલે તમારો જવાબ કેટલો આવે 1 પોઈન્ટ તો લખાય 0.4000 ની નજીક નું ક્ષેત્રફળ બોલો 0.3997 છે તેથી Z1 બરાબર સોરી Z2 આપણે લખ્યું Z2 બરાબર 1.28 હવે જવાબ પ્લસ આવે કે માઇનસ આવે ત્યાં નિશાની પરથી ખબર પડે કેમ ખબર પડી તો કે કઈ બાજુ છે આ જમણી બાજુ લખાય Z2 ની કિંમત બોલો જમણી બાજુ હોવાથી બોલો જવાબ કેવો આવશે પ્લસ આ મળે એટલે હવે આમાં કિંમત મૂકો એટલે તમારો X1 મળે ચાલો Z2 ખબર નહોતી મળ્યો 1.28 ખબર નથી 10000 છેદમાં 2000 ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર 25 બરાબર X2 માઇનસ 10000 આ માઇનસ 10000 આ બાજુ આવે પ્લસ 10000 માટે X2 બરાબર 12000 તો આપણને વેતન મળી ગયું તો છેલ્લે જવાબ લખવાનો તેથી બોલો હું સવાલ હતો સૌથી વધુ વેતન ધરાવતા 10% કામદારોનું લઘુત્તમ વેતન રૂપિયામાં હોય એટલે લખવાનો રૂપિયા 12560 મળે આ દાખલો હું થઈ ગયો બોલો